ઉનાળો આવતા પાટણ જિલ્લાના પશુપાલકો લીલા ઘાસચારાને લઈને ચિંતિત હોય છે વારંવાર દુકાળનો ભોગ બનતા ચાણસમામાં પશુપાલકોની પરિસ્થિતિ વધારે વિકટ બની જાય છે ત્યારે ચાણસમાના મીઠી ઘારિયાલ ગામના ગૌભક્ત ખેડૂત હરિભાઈ પટેલે દસ વીઘા જમીનમાં લીલો ઘાસચારો ઉગાડીને ગાયને ચરવા માટે ખેતર ખુલ્લું મૂકી દીધું છે હરિભાઈને ગૌ સેવાની પ્રેરણા તેમની કૃષ્ણ ભક્તિએ પૂરી પાડી છે તેમણે દીકરા દીકરીના સાદાઈથી લગ્ન કરી બચતને ગાયો માટેનું ઘાસ ઉગાડવામાં ખર્ચી છે દસ વીઘાની અંદર વિપુલ પ્રમાણમાં ચારનું વાવેતર કરેલ એમાં ગાય માતાને દાન કરવાની મને બહુ જ ઈચ્છા હતી કે પ્રભુએ આવીને આ ધરતી ઉપર ગૌધનને ચારેલું એમાં ગાય પૂજાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે એમાં સાડા સાત વીઘાના જે વિસ્તારમાં છે એ અહીંયા સ્થાનિક ગાયો આજુબાજુના ત્રણ ચાર ગામની ગાયોને અર્પણ કરેલ છે ચાણસમાં વિસ્તાર પશુપાલન અને ખેતી આધારિત વિસ્તાર છે અને આ વિસ્તાર વર્ષે આંતરે દુષ્કાળની જપેટમાં આવે છે અહીં ઉનાળામાં પશુપાલન માટે ખેડૂતોને પણ વેચાતો ઘાસચારો લાવવો પડે છે હરિભાઈની ગૌભક્તિથી આ વિસ્તારના પશુપાલકોની ગાયોને વીસ થી પચીસ દિવસ સુધી ચરાવી શકાય તેટલો ઘાસચારો મળી ગયો છે પચીસ દિવસ સુધી ચાલે એટલો આ ઘાસ નો પૂરો જથ્થો છે એટલે ખરેખર આ પચીસ દિવસ તો અમારે વિના હરિભાઈ ઘાસચારાથી અમારે જે દૂધની નિર્વાહ થશે એ અમારે નફો નફો ને નફો છે હરિભાઈએ ગૌ સેવાનું તો દાન કર્યું જ બધા રોકડ પેમેન્ટ બાબતે ગણો તો અમારા ડેરીના જે ડબલ હપ્તા આવશે એ અમારે એક જાતનું દોન તરીકે હરિભાઈ અમને એનાયત કર્યું છે ઘણો આનંદ લાગે છે હરિભાઈએ કીધું અમારી ગૌ તમને પણ આનંદ છે અમારા ગોવાળિયા પણ આનંદમાં છે અમારો બધો પશુપાલન પણ આનંદમાં છે હરી હરિભાઈએ દીકરા દીકરીના સાદાઈથી લગ્ન કરી બચતને ગાયો માટેનું ઘાસ ઉગાડવામાં ખર્ચી છે નું મન આ સેવાથી સંતોષ અનુભવી રહ્યું છે હસમુખ ડોડિયા વી ટીવી પાટણ